ભાવનગરમાં યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પરિવારે સંબંધી ઉપર ત્રાસનો આરોપ લગાવ્યો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ રવાપરી રોડ ટેકરી ચોકમાં રહેતા મૃતકે તેમના સંબંધીને પોતાનું મકાન રહેવા માટે ભાડે આપ્યું હતું. ભાડે આપેલું મકાન ખાલી કરવાનું કહેતા સંબંધીએ દાદાગીરી કરી અને રૂપિયાની માંગ કરીને યુવકને ધમકીઓ આપવા લાગ્યો. આમ ધમકીથી ડરીને યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું. યુવકના મોતથી પરિવારમાં આક્રંદની સાથે આક્રોશ વ્યાપ્યો છે. તેમણે યુવકના મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે અને આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહીની માંગ કરી છે. અને અમે અમને એમ કેસ કે તમને લોકોને મારશું જ, તેને મારી જ નાખશું તમને. અનીને અને મને ભાઈને મારી નાખવાનું જ કે છે એ લોકો, કે તમને રેવાય નહીં દે મકાનમાં, તમારા ઘરની અંદર અમે રેવાય નહીં દઈએ તમને. કે અમે નહીં મારીએ તો અમે બીજા આગળ માર ખવડાવશું તમને, મારી તો નાખશું જ તે તમને. હા, રાજેશભાઈ કુમારભાઈ ગોહેલ, એ લોકો ચાર જણા છે. એકનો છોકરો છે, એનો છોકરો ગૌતમભાઈ, એક ઓમભાઈ, એક બીજા એક ભાઈ છે. પૈસામાં એવું કે છે કે એ લોકો અમે કઈ નઈ, પૈસા તમારે દેવા પડશે 3 લાખ રૂપિયા જો કરી દો. મકાન નતું, મકાન આ લોકો નું જ હતું. ત્રિવેણી રોલિંગ મિલ નું છે. અમના છોકરા એ તમારે આ ધમકી ના કારણે, અને અમે હવે અમે બધા એવું થયું કે અમે લોકો જયારે માથાકૂટ થઈ એટલે અમારે લોકો બધા ઘર મૂકીને ભાગી ગયા છે. 4 દિવસ થી એ લોકો અલગ રહે છે, અમે બધા ભાગતા ફરીએ છીએ. જ્યાં અમે જઈ ને ના, એ લોકો વાહે વાહે આવે છે. મારેલો એવું લાગે છે અમને.